सब्सक्राइब कीजिए नंदा सहार्दिक चैनल को और प्रेस कीजिए इस बेल आइकन को, उससे आपको सबसे पहले मेरी न्यूज मिलती रहे। नमस्कार दोस्तों, आज આપણે વાત કરવાના છીએ વાય મેઝરમેન્ટ ઓફ સોલાર રેડિયેશન। એટલે કે દોસ્તો, અહીંયા સોલાર રેડિયેશનનું માપન આપણે શા માટે કરીએ છીએ, સોલાર રેડિયેશનનું માપન આપણે શા માટે કરીએ છીએ એના વિશે ડિટેલ્સમાં ચર્ચા કરીએ। તો સૌથી પહેલા તમને વાત કરી દઉં તો સોલાર રેડિયેશનને આપણે માપવાનું કારણ શું હોય છે એના વિશે ડિટેલ્સમાં આ વિડિયો જોવાની જરૂર ખાસ છે તમને। સેમ ટુ સેમ વિડિયો હિન્દી લેંગ્વેજમાં ઓલરેડી અપલોડ થઈ ગયો છે, તમારે એ જોવો હોય તો પણ જોઈ શકો છો દોસ્તો। જો સૌથી પહેલા વાત કરીએ તો સોલાર ટેકનોલોજી બેસ્ડ પ્રોજેક્ટ સચ એઝ અ સોલાર હીટિંગ સિસ્ટમ, પાવર જનરેશન એક્સેટ્રા। દોસ્તો બીજો પોઈન્ટની વાત કરીએ તો કે ફોર ધ ડિઝાઇન ઇટ નેસેસરી ટુ ગેટ ધ ઇન્ફોર્મેશન ઓફ ધ સોલાર રેડિયેશન રિસીવડ એટ ધ ધેટ પ્લેસ ડ્યુરિંગ ધ યર ડે એન્ડ યર। એના પછી વાત કરીએ તો એડિશનલ સ્ટડી ક્લાઇમેટ ચેન્જ નોલેજ ઓફ ધ સોલાર રેડિયેશન ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ ફોર ધ સ્ટડિંગ ઓફ ધ ઇફેક્ટ ઓફ અલ્ટ્રાવાયોલેટ રેસ વોટર ટેબલ એન્ડ એવોપરેટ એક્સેટ્રા। એટલે કે દોસ્તો આ પોઈન્ટ્સ છે, આ પોઈન્ટ્સ તમે લખવા હોય તો લખી શકો છો, હું તમને આના વિશે ડિટેલ્સમાં જાણકારી દઉં। તો દોસ્તો જ્યારે આપણે વાત કરીએ સોલાર ટેકનોલોજી આધારિત કોઈ પણ પ્રોજેક્ટ હોય છે જેમાં સોલાર હીટિંગ સિસ્ટમ, કુલિંગ સિસ્ટમ, પાવર જનરેશન વગેરે જેવી આપણે ડિઝાઇન કરવી હોય તો એ જે સ્થળે આપણે ડિઝાઇન કરવી છે એ સ્થળ ઉપર દિવસથી લઈ અને વર્ષ દરમિયાન એક વર્ષ સુધીનું સોલાર રેડિયેશન કેવું રહેશે, શું રહેશે એની માહિતી મેળવવા માટે આપણે સોલાર રેડિયેશનનું માપન કરવું જોઈએ દોસ્તો। એના પછી વાત કરું તો જ્યારે આપણે એટમોસ્ફિયર એટલે કે વાતાવરણમાં ફેરફારનો અભ્યાસ કરવો હોય, એના વિશેની ડિટેલ્સ જાણકારી જોતી હોય, હવામાનની આગાહી કરવી હોય કે પછી અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર આપણે આપણા ઉપર થાય છે શું એ જોવી હોય કે ભાઈ જળ સપાટી ઉપર બાષ્પીભવનના વગેરે ડિટેલ્સ, જેમ કે આપણે આટલે આપણી પાસે વિશાળ પ્રમાણમાં દરિયો છે તો એ દરિયાનું બાષ્પીભવન, પાણીનું બાષ્પીભવન કેટલા પ્રમાણમાં કઈ રીતે થાય છે શું કાંઈ એની ડિટેલ્સની જાણકારી જોતી હોય તો એના માટે આપણે અહીંયા સોલાર રેડિયેશનની જાણકારી રાખવી જરૂરી છે દોસ્તો। તો આ આટલા પોઈન્ટ્સ હતા જેના માટે આપણે સોલાર રેડિયેશનની જાણકારી હોવી ખૂબ જરૂરી છે દોસ્તો। હવે આગળ વાત કરું તો જો તમને દોસ્તો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો, મારી ચેનલ નંદા સાર્દિકને સબસ્ક્રાઇબ કરો અને તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જો તમને કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરી શકો છો, જો સજેશન દેવા માંગતો હોય તો પણ કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરી શકો છો દોસ્તો। સેમ ટુ સેમ આ વિડીયો હિન્દી લેંગ્વેજમાં અપલોડ થઈ ચૂક્યો છે, તમે પ્લેલિસ્ટમાં જઈ અને એની ડિટેલ્સ જોઈ શકો છો અથવા તમને નોટિફિકેશન મળી ગયું હશે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દીધું હશે। ના કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો એનું નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળી રહે। આપનો ખૂબ ખૂબ આભાર।